વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીની અંદર સ્વાધ્યાય 5.3 નો દાખલો ત્રીજો જોઈએ. હવે દાખલા ત્રીજાની અંદર પાંચ દાખલા મેં અહીંયા લખ્યા છે, એના પેટા દાખલા છે. ત્રીજાનો પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો પછીના વિડીયોમાં એના પછીના દાખલા જોઈશું. તો 5.3 ની અંદર દાખલા ત્રીજોનો પહેલો એવું કહે છે, અહીંયા લખ્યું છે દાખલા ત્રીજામાં સમાંતર શ્રેણીમાં, એમાં પહેલો એ બરાબર 5, ડી બરાબર 3, એ એન બરાબર 50 હોય તો એન અને એસ એન શોધો. તો મિત્રો, આપણે પહેલાં પહેલો દાખલો લઈએ. રકમની અંદર એવું આપ્યું છે દાખલા ત્રીજાનો પહેલો, એમાં તમને એ આપ્યું છે 5, ડી આપ્યું છે 3, હવે આ એ એન આપ્યું છે, અહીંયા એ એન આપ્યું. તો મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું એ એનને તમે બીજું શું કહી શકો, લાસ્ટ પદ. એ એન કયો તો આવશે અને એને લાસ્ટ પદ કયો તો આવશે, એલ બરાબર 50. તો એન પ્રશ્નાર્થ ચિહ્ન અને એસ એન પ્રશ્નાર્થ ચિહ્ન, તમારે એન અને એસ એન ગોતવાના છે. તો મિત્રો, આપણે પાસે પહેલાં પહેલાં એન ગોતવા માટે આગળના આપણે ઘણા બધા દાખલા જોઈએ, આગળના વિડીયોની અંદર તમે જોયા છે, અને ન જોયા હોય તો આગળના વિડીયો જોઈ લેજો. એની અંદર મેં એ એન પરથી એન ગોતવાના દાખલા કીધા હતા. તો એ એનનું સૂત્ર હતું એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી, આવું સૂત્ર છે. માટે એ એન એટલે આપણને આપ્યું છે 50, એને આપણે બીજા શબ્દોમાં કીધું લાસ્ટ પદ. એ આપ્યું છે 5, એન માઇનસ 1, અને ડી આપ્યું છે 3. તો પ્લસ 5 છે ને આપણે આ બાજુ લઈએ, એટલે કેવા થાય માઇનસ 5. 50 માઇનસ 5, પ્લસ 5 ને આપણે આ બાજુ લીધા એટલે માઇનસ થયા, બરાબર એન માઇનસ 1 ગુણ્યા ડી. માટે 50માંથી 5 જાય એટલે કેટલા વધશે, 45, બરાબર એન માઇનસ 1 ઇન્ટુ ડી. 3 ગુણાકારમાં છે, નીચે ભાગાકારમાં આવશે, 45 ભાંગા 3 બરાબર એન માઇનસ 1. માટે 45 ભાંગા 3, 15 તેરી 45, એટલે કેટલા આવશે 15, એન માઇનસ 1. આ માઇનસ 1 છે ને આપણે આ બાજુ લઈએ, માટે એન બરાબર થાય 15, આ માઇનસ 1 આ બાજુ છે એટલે પ્લસ 1 થઈ જશે, માટે એન બરાબર થાય 16. તો આપણને એન મળી ગયા 15 વત્તા 1 એટલે 16. આ રીત મેં તમને આગળના દાખલામાં શીખવાડેલી છે 5.1 અને 5.2માં. હવે આપણે એસ એન મેળવીએ. તો એસ એન વાળું માટે બે સૂત્ર છે, આપણે આગળ વિડીયો જોયો એમાં એક આ છે અને એક આ છે. લાસ્ટ પદ હોય ત્યારે આપણી પાસે લાસ્ટ પદ છે, અને મિત્રો આ સૂત્ર હેલું પડશે એટલે આપણે એ મૂકીએ, એનના છેદમાં 2 કૌંસમાં એ વત્તા એલ બરાબર એન આપણને મળ્યા 16, 16 ના છેદમાં 2. અહીં આપણે એન મેળવ્યા 16, 16 એન મેળ્યા, 16 ભાંગ્યા 2. એ આપણી પાસે એ છે 5 અને લાસ્ટ પદ છે 50. 16 ભાંગ્યા 2 એટલે થાય 8, 50માં 5 નાખીએ એટલે 55. 8 અને 55નો ગુણાકાર, તો 8 5 40 શૂન્ય, વધી પડી 4, 8 5 40 ને 4 44, એટલે 440 આપણને એસ એન, એન એટલે 16મું પદ, એટલું 16મું પદ S16 બરાબર 440. તો મિત્રો, આ રીતના તમારે એન મેળવવાનું, એન મળી જાય પછી એસ એનવાળા સૂત્રમાં કિંમત મૂકવાની એટલે તમને એસ એન મળશે. હવે આપણે જોઈએ દાખલા ત્રીજાનો બીજો દાખલો જોઈએ.
બીજા દાખલામાં એ બરાબર સાત, એસ થર્ટીન એટલે કે એસ એ થર્ટીન બરાબર પાંત્રીસ, ડી અને એસ તેર શોધવાના છે. તો બીજો દાખલો છે ત્રીજાનો, એમાં તમને રકમ આપ્યું છે એ બરાબર સાત, એ થર્ટીન બરાબર પાંત્રીસ, ડી મેળવવાના છે અને એસ તેર આપણે મેળવવાના છે. આટલું વસ્તુ આપ્યું. તો આપણને એ અને એ થર્ટીન એટલે આપણે એ એનવાળું સૂત્ર લખીએ, એના પરથી આપણને ડી મળશે. માટે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી. હવે આપણને થર્ટીન એટલે તેરમું પદ આપ્યું, એનની જગ્યાએ તેર મૂકીએ, એ એનની જગ્યાએ તેર, તેરમું પદ આપ્યું છે એટલે એનની જગ્યાએ એ થર્ટીન આપ્યું, એટલે આ થર્ટીન ઉપરથી ખબર પડે એન કેટલા મૂકવા. એનની જગ્યાએ તેર મૂકો એટલે તેરમું પદ થાય એ થર્ટીન, એની જગ્યાએ સાત, એનની જગ્યાએ તેર ઓછા એક અને ડીના ડી. હવે એ થર્ટીન તેરમું પદ આપણને આપ્યું છે પાંત્રીસ એટલે અહીં લખીએ પાંત્રીસ. આ તેરમું પદ આપણને પાંત્રીસ એટલે આની જગ્યાએ મૂક્યા પાંત્રીસ પ્લસ સાત, તેરમાંથી એક જાય એટલે બાર અને ડી. હવે પ્લસ સાત આ બાજુ આવશે એટલે માઇનસ સાત થાય, પાંત્રીસ ઓછા સાત બરાબર બાર ડી. હવે પાંત્રીસમાંથી સાત જાય એટલે અઠ્યાવીસ બરાબર બાર ડી. બાર ગુણાકારમાં છે, નીચે ભાંગાકારમાં આવશે એટલે આવું થાય ડી બરાબર અઠ્યાવીસ ભાંગા બાર. બરાબર છે, સાત ચાર અઠ્યાવીસ છે દુદાડી અહીંયા અને ત્રણ ચાર બાર, ચાર ચાર ઉડશે, સાત ચાર અઠ્યાવીસ ને ત્રણ ચાર બાર, ચાર ચાર ઉડ્યા. માટે ડી બરાબર સાતના છેદમાં ત્રણ, આપણને ડી મળી ગયો સાતના છેદમાં ત્રણ. હવે આપણે એસ થર્ટીન, તો અહીં આપણે એસએનવાળું સૂત્ર લખીએ. અહીં આપણે લાસ્ટ પદવાળું નહીં લખીએ કારણ કે આપણે લાસ્ટ પદ નથી આપ્યું, તેરમું પદ આપ્યું છે એટલે લાસ્ટ પદ હોય તો આ સૂત્ર લખવાનું, નહીતર આ સૂત્ર લખીએ એનના છેદમાં બી ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી. આ સૂત્ર છે. કેટલામું પદ કીધું છે? તેરમું પદ. માટે એનની જગ્યાએ લખીએ તેર, એસ તેર, તેરમું પદ કીધું એટલે એનની જગ્યાએ તેર લખવાના, ચૌદમું પદ કીધું હોય તો એનની જગ્યાએ ચૌદ, એન તેર ના છેદમાં બે ટુ, એ આપણને આપી દીધા સાત, અહીંયા સાત આપ્યા છે સાત, ટુ એ આપ્યા છે સાત, એન આવશે તેર ઓછા એક અને ડી આપ્યા છે સાતના છેદમાં ત્રણ. આ બધી કિંમત આપણે સૂત્રમાં મૂકી, ત્યાર પછી અહીંયા તેરના છેદમાં બે, સાત દુ ચૌદ, અહીંયા તેરમાંથી એક જાય એટલે બાર ગુણ્યા સાતના છેદમાં ત્રણ. મિત્રો અહીંયા બાર ગુણ્યા સાતના છેદમાં ત્રણ છે એટલે આપણે અહીંયા છેદ ઉડાડીએ, ત્રણ ચાર બાર, આ ત્રણ ત્રણ ઉડશે એટલે અહીંયા આપણી ફાવત છે તેરના છેદમાં બે ચૌદ, આ ચાર અને સાતનો ગુણાકાર, ચાર ગુણ્યા સાત, સાત ચાર અઠ્યાવીસ, તેરના છેદમાં બે, આઠ ને ચાર બાર, વધી પડી એક, એક ને બે ચાર, આનો ટોટલ થાય બેતાલીસ. અઠ્યાવીસ વત્તા ચૌદ, હવે અહીં આપણે છેદ ઉડાડીએ, તેરના છેદમાં બે ગુણ્યા બેતાલીસ, તો અહીં એકવીસ દુ બેતાલીસ થાય. આ બે અને આ છેદના બે ઉડશે, એકવીસ દુ બેતાલીસ અને અહીં છેદમાં બે છે, અહીં અંશમાં બેતાલીસ થાય એટલે વધુ તેર ગુણ્યા એકવીસ. એકવીસ અને તેરનો ગુણાકાર કરી લેવાનો, ઝીરો એક બે ત્રણ એક ત્રણ, ત્રણ બે છ
ત્રણ સાત અને બે આનો ગુણાકાર છે 273 તો અહીંયા આવશે 273 આ આપણને મળી ગયું 13મું પદ આ રીતનું મિત્રો તમને ડી ગોતવાનું કીધું હતું એ એનવાળા સૂત્ર મૂકો કિંમત એટલે ડી મળશે ત્યાર પછી એસએનવાળા સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આપણને મળશે S30 273 ત્યાર પછી આપણે જોઈએ દાખલો ત્રીજો દાખલો ત્રીજાની અંદર 12મું પદ આપ્યું છે 37 ડી બરાબર 3 હોય તો એ અને એસ 1200 હતો તો દાખલા ત્રીજાનો ત્રીજો આપણે જોઈએ એની અંદર એ 12 બરાબર 37 અને ડી બરાબર 3 એ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન અને એસ 12 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન તો એ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન અને એસ 12 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું છે તો મિત્રો અહીંયા આપણે રકમની અંદર 12મું પદ આપ્યું છે અને ડી આપ્યા છે તો પહેલાં વહેલા આપણે એન મેળવીએ ત્યાર પછી આગળના દાખલાને વધારીએ સોરી એ મેળવીએ ત્યાર પછી એસ 12 મેળવીએ તો એ એનવાળું સૂત્ર છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી હવે અહીંયા આપણને 12મું પદ કીધું માટે એનની જગ્યાએ 12 લખીએ એ 12 અહીંયા એ 12મું પદ 37 એટલે એનની જગ્યાએ 12 લખ્યા એ આપણને આપ્યા નથી એના એ ડી અહીંયા એનની જગ્યાએ 12 ઓછા 1 અને ડી આપ્યા છે 3 એ 12મું પદ લખ્યું એ નથી આપ્યા એનની કિંમત 12 ઓછા 1 અને ડી આપ્યા છે 3 માટે 12મું પદ છે 37 આ એ 12માંથી 11 ગુણ્યા 3 માટે અહીંયા 37 આ એ પ્લસ 11 તેરી 33 આ પ્લસ 33ને આ બાજુ લઈ લઈએ માટે 37 ઓછા 33 બરાબર એ માટે એ બરાબર 37માંથી 3 જાય સોરી 33 જાય 37માંથી 33 જાય એટલે કેટલા વધશે 4 એ બરાબર આપણને મળી ગયા 4 ત્યાર પછી આપણને એસ 12 કીધા છે તો એસએનવાળું સૂત્ર લખીએ એસ એન બરાબર એનના છેદમાં 2 અહીંયા 2a પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી આપણું એસએનવાળું સૂત્ર છે એની અંદર આપણને 12મું પદ કીધું કેટલામું પદ કીધું છે 12મું માટે એસ 12 12ના છેદમાં 2 બારમું પદ કીધું એસ 12 એટલે એની જગ્યાએ 12 મૂક્યા 12ના છેદમાં 2 હવે એ આપણને મળી ગયા 4 એટલે અહીંયા 2 એની જગ્યાએ 4 પ્લસ અહીંયા 12 ઓછા 1 અને ડી આપણને રકમમાં આપ્યા છે 3 અહીંયા 12 ભાગ્યા 2 એટલે કેટલા થાય 6 12 ભાગ્યા 2 એટલે 6 4 2 8 અહીંયા 12માંથી 1 એટલે 11 અને 3 બરાબર આ 6 8 11 તેરી 33 11 તેરી 33 33માં આપણે કેટલા ઉમેરવાના છે 8 એટલે થાય 41 ગુણ્યા 6 તો 6 એકુ 6 6 4 24 246 તો આપણને આ 12મું પદ મળી ગયું 246 એટલે કે 12 પદનો સરવાળો એસ 12 12 પદનો સરવાળો 246 આ રીતનું આપણે એ મેળવો હવે મિત્રો આપણે જોઈએ દાખલા ત્રીજાનો 5મો દાખલો 5માં દાખલામાં ડી બરાબર 5 એસ 9 એટલે કે 9 પદનો સરવાળો 75 આપેલ હોય તો એને એ અને એ 9 એટલે કે 9મું પદ શોધો ડી બરાબર 5 રકમ આપ્યું છે 9 પદોનો સરવાળો એસ 9 75 એ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન અને એ બરાબર એ 9 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન
આપણે મિત્રો Sn વાળું સૂત્ર લખ્યું, Sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. હવે આપણે નવમું s9 લખ્યું એટલે n ની જગ્યાએ 9 લખ્યા, અહીંયા 9 ના છેદમાં 2 આ 2 am નું, n ની જગ્યાએ 9 ઓછા 1 અને d આપણને રકમ આપે છે 5. હવે s9 આપણને 75, એટલે આપણે 75 લખ્યા, આ 9 ના છેદમાં 2 am નું, આ 2 am નું, 9 માંથી 1 જાય એટલે 8 અને ગુણ્યા 5 આ 75. હવે આ બે ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં આવશે, બે ભાગાકારમાં છે ગુણાકારમાં, એટલે 75 ગુણ્યા 2, આ 75 ગુણ્યા 2, આ 9, આ 2a, 8 અને 5નો ગુણાકાર થાય 40, આ 75 ગુણ્યા 2 એટલે 150, 75 દુ 150, 9નો અંદર ગુણાકાર કરીએ 9 દુ 18, 9 દુ 18 અને 9 4 36 એટલે 360, આ પ્લસ 360 ને આપણે આ બાજુ લીધા એટલે 150 આ પ્લસ 360 આ બાજુ એટલે માઇનસ 360 બરાબર 18 એ. 150માંથી 360 બાદ કરીએ, 150માંથી 360 જાય એટલે માઇનસ 210, વત્તે ઓછે ઓછા માઇનસ 210, 18 ગુણાકારમાં છે નીચે ભાગાકારમાં, 210 ભાંગા 18 એટલે આપણે છેદ ઉડાડવા છે એટલે મેં અહીંયા લખ્યું એ બરાબર માઇનસ 210 છેદમાં 18, અહીંયા ભાગ પડે 21 ગુણ્યા 10, 21 10 210 અને 9 દુ 18 એમાં 5 2 10, 5 2 10 એટલે 2 2 ઉડ્યા, 21માં 7 13 21 થાય એટલે અહીં 3 છે, 9 3 3 9 એટલે એમાં 3 ઉડ્યા એટલે વધ્યું 7 ગુણ્યા 5 એટલે 35, નીચે વધ્યા 3 એટલે એ મળ્યા માઇનસ 35ના છેદમાં 3. આના તમે છેદ ઉડાડો એટલે માઇનસ 35ના છેદમાં 3 મળશે. હવે આપણે નવમું પદ કીધું એટલે એ એનવાળું સૂત્ર લખ્યું, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. નવમું પદ કીધું એટલે એ 9, અહીંયા એની જગ્યાએ માઇનસ 35ના છેદમાં 3 એ આપણે જે ઉપર મેળવાઈ, એનની જગ્યાએ 9 ઓછા 1 કારણ કે આપણે નવમું પદ કીધું એટલે એન આવશે 9, 9 ઓછા 1, ડી આપણને આપ્યા હતા રકમમાં 5, આ માઇનસ 35ના છેદમાં 3, 9માંથી 1 જેટલે 8 ગુણ્યા 5, 8 પંચા થાય 40, 3 લસા લીધો, આના છેદમાં 3 છે એટલે માઇનસ 35ના માઇનસ 35 એમનું આવશે, આના છેદમાં 3 નથી એટલે 3 વડે ગુણો પડે 40 ગુણ્યા 3 એટલે 120, વત્તે ઓછે ઓછા 120માંથી 35 જાય એટલે કેટલા વધશે 85, નીચે વધશે 3 એટલે આપણે નવમું પદ મેળવ્યું 85ના છેદમાં 3. તો આ રીતનું આપણને નવમું પદ મળી ગયું 85ના છેદમાં 3. હવે આપણે અહીંયા ચોથો દાખલો બાકી છે, આપણે એ જોઈએ, પાંચમો જોઈ લીધો હવે ચોથો બાકી છે તો ચોથો દાખલો જોઈએ. હવે ચોથા દાખલાની અંદર તમને ત્રીજું પદ આપ્યું 15, 10 પદનો સરવાળો 125 હોય તો એ અને સોરી ડી અને એ 10 શોધો. તો અહીંયા આપણે ત્રીજાનો ચોથો દાખલો જોઈએ તો એમાં તમને ત્રીજું પદ આપ્યું છે 15, ત્યાર પછી આપ્યું છે તમને એસ 10 125, તમારે ગોતવાનું છે ડી પ્રશ્નાર્થ ચિહ્ન અને એ 10 પ્રશ્નાર્થ ચિહ્ન. હવે મિત્રો આપણને એ 3 ત્રીજું પદ આપ્યું આપણે એ એનવાળું સૂત્ર લખીએ માટે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી, ત્રીજું પદ એટલે એ 3 એમનું, એનની જગ્યા આવશે 3 ઓછા 1 અને અહીં આવશે ડી. આ આપણને આપ્યું છે ત્રીજું પદ 15, લઈ લખીએ 15 બરાબર એ પ્લસ 3માંથી 1 જાય એટલે 2 ડી. આ આપણને મળી ગયું 15 બરાબર એ વત્તા 2 ડી, એને કહીએ આપણે સમીકરણ નંબર 1. હવે આપણને અહીંયા એસ 10 બરાબર છે તો એસએન વાળું સૂત્ર લખીએ, એસએન બરાબર એનના છેદમાં 2 અહીંયા 2a પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી, આ એસએન વાળું સૂત્ર લખ્યું. હવે આપણને એસ 10 દસમું પદ કીધું એટલે એનની જગ્યાએ 10,
एस दस अँ दस भांगा बे ए नहीं आप टू ए प्लस एन की जगह दस ओछा एक डी पर अपनी पास नहीं डी ना डी। हवे मित्रों अँ दसमु पद है 125 अपन आप दसमु पद नहीं पण एस दस दस पदों सरवाळो एस दस 125 दस भांगा बे एटले केटला थाय पांच आ टू ए दस मांथी एक जेटले नौ डी। हवे पांच गुणाकार में से नीचे भांगाकार में आवशे एटले 125 भांगा पांच बराबर टू ए वत्ता नौ डी। माटे 125 भांगा पची पंचा 125 अहीं 25 बराबर टू ए वत्ता नौ डी। आज आपने मळशे एने आपणे कही दीए समीकरण नंबर बे। हवे समीकरण एक अने बेनो आपणे लोपनी रीतना उकेल मेळवानो छे जे तमे आगळना चेप्टर त्रण में शीखी गया छो। अहीं ए छे अने अहीं टू ए छे एटले समीकरण एक ने आपणे बे वडे गुणवा पड़शे। समीकरण एक ने बे वडे गुणी बाद बाकी लेता समीकरण एक ने बे वडे गुणी समीकरण बे साथे बाद बाकी लेशु। आने आपणे पहेला बे वडे गुणीए एटले 15 ने बे वडे गुणीए एटले केटला थाय मित्रों 30 बराबर। आने आपणे बे वडे गुणीए एटले 2a અને બે વડે ગુણીએ એટલે 4d। આને આપણે બીજા સમીકરણના કંઈ ગુણવાના છે નહીં, કમ્પ્લીટ જ છે। 25 બરાબર 2a પ્લસ 9d બાદબાકી કરવાની છે એટલે આપણે નિશાની બદલાવવી પડશે અહીંયા મિત્રો। તો આ રીતની પહેલાં બાદબાકીની કરવા માટે અહીંયા નિશાની બદલાવવી પડે, તમે શીખી ગયા છો આગળ। અહીંયા પ્લસ છે ત્યાં માઇનસ, અહીંયા પ્લસ છે ત્યાં માઇનસ, અહીંયા પ્લસ છે ત્યાં માઇનસ, આ રીતને આપણે નિશાની બદલાવશું। હવે 30માંથી 25 જાય એટલે બધાને ખ્યાલ છે કેટલા વધશે, 5, 2a માંથી 2a ગયા એટલે બે, વત્તા 4 અને ઓછા 9 છે મિત્રો। હવે આ નિશાની નહીં, આ નિશાની ધ્યાનમાં લેવાની, વત્તા 4 અને ઓછા 9 છે એટલે વત્તેવો છે ઓછા, 9માંથી 4 એટલે ઓછા 5d। માટે માઇનસ 5 ગુણાકારમાં છે નીચે ભાંગાકારમાં જાય એટલે આવું થાય ડી બરાબર 5 ભાંગા માઇનસ 5, 5 ઉડશે એટલે ડી બરાબર મળશે માઇનસ 1। તો 5 ઉડ્યા એટલે ડી બરાબર માઇનસ 1 મળ્યા। હવે તમને ડી મળી જાય, સમીકરણ 1 માં કિંમત મૂકી દઈએ એટલે આપણે એ મળશે। સમીકરણ 1 માં ડીની કિંમત મૂકતા બરાબર છે આ 15 એ વત્તા 2d માટે 15 અહીંયા એ 2d ની જગ્યાએ માઇનસ 1 એટલે અહીંયા 15 આ એ વત્તેવો છે ઓછા 2, આ માઇનસ 2 આ બાજુ આવશે એટલે 15 પ્લસ 2 માટે એ બરાબર થાય 15 વત્તા 2 એટલે કેટલા થાય 17। તો મિત્રો આપણને એ મળી ગયા, ડી મળી ગયા, આપણે એ 10 પૂછ્યું છે, એ 10 બરાબર છે, એ 10 પૂછ્યું તો એ એન વાળું સૂત્ર, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી। હવે એ 10 એટલે દસમું પદ, એનની જગ્યાએ 10 એ આપણને મળ્યા અહીંયા જ મેળવા, હમણાં ડીની કિંમત મૂકી માઇનસ 1 એટલે માઇનસ 2 આ બાજુ એટલે પ્લસ થયા 15 વત્તા 2 એટલે 17, એની જગ્યાએ 17। હવે આપણે એન, એન તો આપણને ખબર છે દસમું પદ પૂછ્યું, 10 ઓછા 1 ડી આપણે મેળવા માઇનસ 1, અહીંયા લખીએ 17, 10માંથી 1 જાય એટલે મિત્રો 9 ગુણ્યા માઇનસ 1, આ 17 વત્તેવો છે ઓછા, વત્તેવો છે ઓછા 9, 1 9 માટે દસમું પદ
17 માંથી આપણે મિત્રો કેટલા કાઢવાના છે? 9. 17 માંથી 9 કાઢીએ એટલે કેટલા વધશે? 8 પ્લસ 8 બરાબર છે, 17 માંથી 9 જે એટલે 8. તો 10મું પદ આપણને મળી ગયું 8. આ તો આપણો દાખલો ચોથો. એટલે અહીંયા આપણે પહેલો, બીજો, ત્રીજો, પાંચમો અને ચોથો આ ક્રમમાં દાખલા જોયા. એટલે પહેલો ગણો, બીજો, ત્રીજો, ત્યાર પછી ચોથો અને પાંચમો ગણો, અને ત્યાર પછી આપણે છેલ્લે ચોથો દાખલો. તો અહીંયા સ્વાધ્યાય 5.3 ના આપણે પાંચે પાંચ દાખલા જોયા.